ચાલો ગુડ મોર્નિંગ દીકરાઓ, આપણે હવે આલ્ડિહાઇડ કીટોન અને કીટોન ના ભૌતિક ગુણધર્મો જોતા છીએ. એમાં ત્રીજો મુદ્દો જોવાના છે વાસ. વાસ એટલે એક પ્રકારની સુગંધ કે દુર્ગંધ કયા પ્રકારની આવે તે જોવાના. એટલે કે ઓછા કાર્બન ધરાવતા આલ્ડિહાઇડ સંયોજનોની ખરાબ દુર્ગંધ હોય છે. જેમ જેમ કાર્બનની સંખ્યા વધે તેમ દુર્ગંધ ની તીવ્રતા ઘટતી જાય. મતલબ પછી એની સુગંધમાં ફેરવાઈ જાય. અને મોટે ભાગના આલ્ડિહાઇડ સંયોજનો સુગંધીકારક પદાર્થ તરીકે ઉપયોગમાં લેવાય. કીટોન સંયોજનો મોટે ભાગે સુગંધ ધરાવતા હોય. તેથી આવા સંયોજનોનો ઉપયોગ પરફ્યુમ જેવી બનાવટમાં થતો હોય છે. એટલે આ વાસની વાત કરી આપણે કે ભાઈ પરફ્યુમ જેવા પદાર્થોની બનાવટમાં પણ કીટોન અને આલ્ડિહાઇડ સંયોજનો જે ખરા સારી સુગંધને લીધે એનો ઉપયોગ કરવામાં આવે. ઓકે, હવે અહીંયા લખેલું છે પાઠ્યપુસ્તક કોયડો જે ખરો તે તમારો લખેલો છે. પાઠ્યપુસ્તક કોયડો નંબર 12.2 છે. તો 12.2 માં કેટલાક પદાર્થો આવ્યા છે તેને આપણે ઉત્કલન બિંદુના ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાના. તો કે ભાઈ પહેલો પદાર્થ આવ્યો છે, તમે જોઈ લો. તો કે ભાઈ આ પહેલો પદાર્થ આવ્યો છે બ્યુટિરાલ્ડિહાઇડ, 4 કાર્બન વાળો પદાર્થ બ્યુટિરાલ્ડિહાઇડ. આ બ્યુટેનોલ, આ તમારો ડાઇથાઇલ ઇથર, આ છે ઇથર છે, આ શું છે ઇથર, આ આલ્ડિહાઇડ છે, આ શું છે આલ્ડિહાઇડ, આ છે આલ્કોહોલ, શું છે આલ્કોહોલ, અને આ છે તે બ્યુટેન, શું છે સોરી બ્યુટેન કા 4 કાર્બન વાળો પદાર્થ હશે અથવા 5 કાર્બન વાળો પદાર્થ હોય તો કે પેન્ટેન છે, શું છે પેન્ટેન. તો આ 5 પદાર્થો આવ્યા છે. આપણે જોઈને ડિસાઈડ કરવાનું છે. તમે જાણો કે આલ્કોહોલ સંયોજનના ઉત્કલન બિંદુ મેં પેલો ક્રમ લખાયો છે એટલે CH3 CH2 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 ને પછી OH. આલ્કોહોલનો ઉત્કલન બિંદુ સૌથી વધારે હોય, પછી ક્રમ આવે આલ્ડિહાઇડનો એટલે CH3 CH2 CH2 અને CHO નો ક્રમ આવે, બરાબર. ત્યાર પછી ઇથર અને આલ્કેન, આ તો પેન્ટેન એટલે આલ્કેન કહેવાય અથવા હાઇડ્રોકાર્બન કહેવાય. તો ઇથરનો ઉત્કલન બિંદુ વધારે હોય એટલે CH3 CH2 O, પછી CH2 ને પછી આવે CH3, તો એના ઉત્કલન બિંદુ વધારે, અને પછી આવે CH3 CH2 CH2 અને CH3 અને હાઇડ્રોકાર્બન કહેવાય. તો આ ક્રમ જે ખરો તે થઈ જાય. અહીંયા એક આપ્યું છે લખાણ સંબંધિત પાઠ્યપુસ્તક 12.3, તો તેનો એક સવાલ છે. અને આપણે ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. તો કે ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં કે ઉત્કલન બિંદુ આ આલ્ડિહાઇડ છે, આ આલ્કોહોલ છે, આ ઇથર છે અને આ આલ્કેન છે, સેમ પરિસ્થિતિ થઈ ગઈ. મતલબ શું થઈ ગયો, CH3 CH2 OH ના ઉત્કલન બિંદુ સૌથી વધારે, પછી આવે CH3 CHO આલ્ડિહાઇડ, પછી આવે ઇથર એટલે CH3 O CH3 અને પછી લાસ્ટમાં આવે તે શું આવે હાઇડ્રોકાર્બન CH3 CH2 CH3. તો આ તમારો હાઇડ્રોકાર્બન આવે. આ રીતના તમે એને અરેન્જ કરી શકો, આલ્ડિહાઇડ કે સોરી આ ક્રમમાં ગોઠવી શકો, ચડતા કે ઉતરતા ક્રમની અંદર તમે ગોઠવી શકો.
માં બે પ્રશ્નની બી ચર્ચા થઈ ગઈ અને ભૌતિક ગુણધર્મ આલ્ડિહાઇડ અને કીટોનના ભૌતિક ગુણધર્મોમાં ત્રણ વસ્તુની આપણે ચર્ચા કરવાની એક નંબર 1 એની ચર્ચા કરવાની ઉત્કલન બિંદુની જે આપણે વિસ્તારપૂર્વક જોયું ત્યાર પછી બીજું જોયું દ્રાવ્યતા અને ત્રીજું જોયું તે વાસ વાસ એટલે કે સુગંધ તો તેની બી ચર્ચા કરવાની અને સાથે સાથે આ પ્રશ્નોની બી ચર્ચા થઈ ગઈ તો એ બી જોઈ લેવાનું કે આપણે ક્રમમાં કેવી રીતના ગોઠવીએ અને એ ક્રમમાં ગોઠવવાનું કેવું તમે તમને પહેલા એનો ક્રમ બતાવ્યો છે કાર્બોક્સિલિક એસિડ પહેલા આવે પછી આલ્કોહોલ આવે પછી સમઘટકીય કીટોન આવે પછી સમઘટકીય આલ્ડિહાઇડ આવે અને પછી એના પછી આવે ઇથર અને લાસ્ટમાં આવે જે હાઇડ્રોકાર્બન તો તે પ્રમાણે મેં આ ક્રમ જે ખરો તે ગોઠવેલો છે ઓકે દીકરાઓ થેન્ક યુ